મોર્નિંગ, જય મા મહાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બાળકો. આજે આપણે અંગ્રેજી વિષયમાં લેસન નંબર 4 એનો અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે જોઈએ લેસન નંબર 4 શું છે. તો છે સિંગ્યુલર અને પ્લુરલ. સિંગ્યુલર એટલે SINGULAR, સિંગ્યુલર એટલે એકવચન, PLURAL, પ્લુરલ એટલે બહુવચન. આપણે એકવચન અને બહુવચન આનો અભ્યાસ કરવાનો છે. જ્યારે કોઈ એક વ્યક્તિ કે વસ્તુની વાત કરવામાં આવે એને શું કહેવાય? એકવચન. એક જ વસ્તુ હોય, એક જ વ્યક્તિ હોય, બરોબર, તો એને એકવચન કહેવાય. અને એક કરતાં વધારે વસ્તુ હોય કે એક કરતાં વધારે વ્યક્તિ હોય એને કહેવાય બહુવચન. જ્યારે એક વસ્તુની વાત હોય ત્યારે એકવચન અથવા સિંગ્યુલર કહેવાય છે. જ્યારે એક વસ્તુ કરતાં વધારે વસ્તુની વાત કરવામાં આવે ત્યારે તેને શું કહેવાય? બહુવચન અથવા પ્લુરલ. શું કહેવાય? પ્લુરલ કહેવાય છે. એકવચન એટલે કે સિંગ્યુલરમાંથી બહુવચન એટલે કે પ્લુરલ કરતી વખતે મોટે ભાગે શબ્દની પાછળ એસ લગાવવામાં આવે છે. શું લગાવવામાં આવે છે બાળકો? એસ. હવે અહીંયા આપણે નીચે જોઈએ તો અહીંયા લખેલું છે ONE, વન એટલે એક. અહીંયા તમે જોવો છો કે અહીંયા આપણને એક એક ચિત્ર આપેલા છે, એટલે કે આ છે સિંગ્યુલર, આ છે એકવચન, મેની એટલે એક કરતાં વધારે. અહીંયા જોઈ શકો છો કે એક કરતાં વધારે ચિત્ર આપેલા છે, એટલે કે પ્લુરલ આપેલા છે, બહુવચન આપેલા છે. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, એક્ઝામ્પલ કે કાઉ, COW, કાઉ એટલે ગાય. એક ગાય આપેલી છે તો અહીંયા શું આપેલું છે? 2 cows. કાઉનો સ્પેલિંગ ઈનો ઈ જ છે, પાછળ શું લગાડી દીધું છે? એસ. આ છે બહુવચન, એટલા માટે એક કરતાં વધારે ગાય છે એટલા માટે 2 cows. એક હોય તો કાઉ. એવી જ રીતે અહીંયા આપેલું છે FAN, ફેન છે, પણ અહીંયા 1, 2, અને 3, 1, 2, અને 3 ફેન આપેલા છે તો પાછળ શું આવશે? એસ, 3 fans. અહીંયા છે HEN, હેન એટલે મરઘી. અહીંયા કેટલી છે? તો કે 1, 2, અને 3, 3 hens, પાછળ આવશે એસ. લેમ્પ, LAMP, બરાબર. કેટલા આપેલા છે? 1 છે, અહીંયા 1 કરતાં વધારે એટલે કે 2 lamps છે, તો લેમ્પ્સ. આગળ જોઈએ, આપેલા ઉદાહરણ પ્રમાણે બહુવચનના રૂપ લખવાના છે. અહીંયા 1 એટલે કે સિંગ્યુલર છે, મેની એટલે કે પ્લુરલ છે. અહીંયા છે CAT, કેટ એટલે બિલાડી. અહીંયા કેટલી બિલાડી છે? તો કે 1, 2, અને 3, 3 cats છે, તો 3 CAT અને પાછળ લાગશે એસ. હવે એવી જ રીતે આપણે આગળના લખવાના છે. અહીંયા છે OWL, આઉલ એટલે ઘુવડ. અહીંયા 1 owl છે તો અહીંયા કેટલા છે? 1, 2, 3, અને 4, તો અહીંયા આપણે લખીશું 4 owls, OWL અને પાછળ લાગશે એસ, 4 owls. TOY, ટોય એટલે રમકડું. અહીંયા 1 રમકડું આપેલું છે, અહીંયા 1 કરતાં વધારે છે, કેટલા છે? તો કે 1, 2, અને 3, તો અહીંયા લખીશું આપણે 3 toys, TOY અને પાછળ શું લાગશે? એસ, 3 toys. ત્યાર પછી છે APPLE, એપલ એટલે સફરજન. અહીંયા 1 જ છે એટલે કે સિંગ્યુલર છે. અહીંયા 1, 2, 3, 4, અને 5, તો અહીંયા શું લખીશું આપણે? 5 apples. શું લખીશું? 5 apples. 5 પછી APPLE અને S, 5 apples. પછી અહીંયા છે વિન્ડો, WINDOW, વિન્ડો એટલે બારી. અહીંયા 1 બારી આપેલી છે, અહીંયા 1 કરતાં વધારે એટલે કે મેની, 1 કરતાં વધારે કેટલી છે? 1 અને 2, તો અહીંયા આપણે શું લખીશું? 2 windows. શું લખીશું? 2. પછી વિન્ડોનો સ્પેલિંગ લખીએ WINDOW અને પાછળ શું લખશે બહુવચનમાં? એસ, 2 windows. સમજાઈ ગયું બાળકો? હવે પાછળ જોવો, ત્યાં આપેલું છે જોડકા જોડો. આ બાજુ આપણને એકવચન એટલે કે સિંગ્યુલર આપેલું છે, આ બાજુ છે પ્લુરલ, આ બાજુ બહુવચન છે. અહીંયા આપેલું છે CHAIR, ચેર. કેટલી ચેર છે? 1. ચેર એટલે ખુરશી, 1 ચેર આપેલી છે. અહીંયા આપણને CHAIRS, ચેર્સ આપેલી છે, 1, 2, અને 3. એકવચનને આપણે જોડીશું બહુવચન સાથે, તો આ ચેરને જોડીશું ચેર સાથે. ત્યાર પછી છે બુક, BOOK, બુક એટલે એક બુક છે, મેની એટલે કે એક કરતાં વધારે, BOOKS, પાછળ એસ લાગશે એટલે થશે બુક્સ. ANT, એન્ટ એટલે કીડી, અને ANTS, એન્ટ્સ એટલે કીડીઓ, એક કરતાં વધારે. ત્યાર પછી છે
ઈગલ, ઈગલ એટલે ગરુડ. અહીંયા એસ લાગેલો છે, એક કરતાં વધારે ઈગલ છે. બરાબર છે બાળકો? તમારે પણ સ્કેલની મદદથી છે જોડકા સરસ જોડી લેવાના છે. હવે ત્યાર પછી છે બહુવચન લખો. અહીંયા એક વચનના સ્પેલિંગ આપેલા છે, અહીંયા આપણને આપેલા છે વધારે ચિત્ર, એટલે છે બહુવચન. અહીંયા પહેલો સ્પેલિંગ છે UMBREELLA. અમરેલા એટલે શું થાય બાળકો? છત્રી. તો હવે આપણે અહીંયા એનું બહુવચન કરીશું એટલે પાછળ લાગશે એસ. તો અહીંયા લખીએ UMBREELLA. અમરેલાસ, અમરેલાસ એટલે છત્રીઓ. પછી છે કેમલ, CAMEL, કેમલ એટલે ઊંટ. હવે આપણે અહીંયા એનું બહુવચન કરીશું તો CAMELS, કેમલ્સ. IRON, આયરન એટલે ઇસ્ત્રી. અહીંયા આપણે એનું બહુવચન કરીશું IRONS, ઇસ્ત્રીઓ. PARROT, પેરેટ એટલે પોપટ. અહીંયા લખીશું PARROTS, પેરોટ્સ, એક કરતાં વધારે બાળકો. તો આ હતું આપણું લેસન નંબર 4, સિંગ્યુલર અને પ્લુરલ, એક વચન અને બહુવચન. એક વસ્તુ કે વ્યક્તિ માટે એક વચન વપરાય, એક કરતાં વધારે વસ્તુ કે વ્યક્તિ માટે બહુવચન વપરાય જેની પાછળ એસ લગાવવામાં આવે છે. તમારે બધાએ સરસ મજાનું આ લેસન નંબર 4 સમજી અને તમારી સ્વધિપોથીમાં લખી લેવાનું છે. થેન્ક યુ. જય મામાદેવ.